નંબર ટુ કેટલું ખાવું. સાચું બોલો, બીમારીની પાછળ એક કારણ કયું છે? હે, ઓવર ઇટિંગ. અને તમને ખબર છે, કોઈ પણ પશુ પક્ષી જયારે બીમાર પડશે ત્યારે એનું પહેલું રિએક્શન શું હશે? ખાવાનું બંધ. એલોપેથીની આ જ મોકાણ છે, દવાઈ લ્યો ને જે ખાવું એ ખાવ. અને એની સામે આયુર્વેદને તમે પૂછજો, જેવો તાવ આવશે એટલે જ્વરાદવ લંઘનમ, જ્વર એટલે તાવ આવે એ પહેલું શું કરવાનું? લંઘણ. એક દિવસ નો ઉપવાસ કરી લો, બીજા દિવસે તાવ ઠેકાણે પડી જશે. અને જો ખાધે જ રાખ્યું તમે ઠેકાણે પડી જવાના છો. કેટલું ખાવું? દાબીને મત ખાવ. ઉપવાસ નથી થતો તો કઈ નહીં, ઉણોતરી તો કરો. ચાર રોટલીની ભૂખ છે, ત્રણ રોટલી ખાવ, છ ની ભૂખ છે, પાંચ ખાવ, આ ઉણોતરી છે. આવા દો, આને દો, આજે ભૂખ છે આવા દો. ક્યારે ખાવું, કેટલું ખાવું, કેવું ખાવું, અપક્ષ દ્વિદળ બધું જ ચાલ્યું. બજારમાં જેટલી પણ તમે દહીંની આઈટમ ખાતા હશો એ મોટા ભાગે દહીં વાસી દહીં હોય, અને વાસી દહીંની અંદર શું થઈ ગયું હોય? જીવોત્પત્તિ. એ જ વર્ણના સફેદ કલરના કીડા હોય, તમે ખાલી લાલ અડતો નાખો, બધા કીડો ખદબદ 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 કરતા બહાર આવે છે. કઈ 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 ચીજ એવી નથી બજારમાં કે જેમાં દહીં વપરાતું નહીં હોય. હા, ફરસાણની અંદર મોટા ભાગની. પાણીપુરી છોડી દો, પાણીપુરી તો વાત થાય નથી. તમે વિડીયો જોયો હશે ને, ઉપર પાણીપુરી, નીચે પાણીમાં શું નંખાતું હતું બોલાય એમ નથી. સુંગી સુંગીને ખાવી પડે એવી પાણીપુરી થઈ ગઈ. અપક્ષ બધું જ ગયું. એક સમય હતો કે માણસ ક્યારે હોટલમાં નતો જતો, જૈનો ક્યારે હોટલમાં ન જાય, હોટલનું પાણી પણ ના પીવે, બધી મર્યાદાઓ તૂટી ગઈ. તમે એટલા નીચે ઉતર્યા, એટલા નીચે ઉતર્યા. મેં સાંભળ્યું છે કે 18, 11, 16 અને માસ ખમણ કર્યા પછી તમારા પારણા 5-સ્ટાર હોટલમાં ગોઠવાતા હોય છે. આ સભાને આજે બીજો કોઈ નિયમ નથી આપવો, આટલો નિયમ આપી દઉં છું. હાથ જોડો, કોઈ પણ તપ કર્યા પછી એના પારણા ક્યારેય હોટલની અંદર કે પાર્ટી પ્લોટમાં નહીં ગોઠવવાના. આવા હોલની અંદર ગોઠવો એ જુદી વાત છે. હોટલ કે પાર્ટી પ્લોટની અંદર ભલે અલગથી બેન્કવેટ હોલ મળતો હોય, નહીં ગોઠવવાના એટલે નહીં ગોઠવવાના. દારૂના બારમાં ગયા પછી તમે દૂધ પીને બહાર નીકળો ને તો પણ દુનિયા શું કહેવાની છે? દારૂ પીધો. હોટલમાંથી તમે બહાર નીકળ્યા ને, તમે ભલે અભક્ષ્ય નથી લીધું, તમે ભલે દ્વિદળ નથી લીધું, તમે ભલે કોઈ ન ચાલે વસ્તુ નથી લીધી, પણ તમે હોટલમાંથી બહાર નીકળ્યા, દુનિયા કહેશે અને પારણા હોટલમાં ગોઠવ્યા છે. સાતમો વિદ્યા વૈભવ. વિદ્યાથી જ સારા સંસ્કાર આવશે. અને સંસ્કારને પામેલી દીકરી જો કોઈકના ઘરે જશે ને, પારકા ઘરે, ત્યાં ગમે તેટલા દુઃખની વચ્ચે સમાધિ રાખી શકશે. સીતા, દ્રૌપદી, દમયંતી, મૈના અને અંજના આ પાંચ મહાસતીના ખાલી ચરિત્ર વાંચો. બચપણમાં મા બાપે વિદ્યા આપી, એના પ્રભાવે સાસરે ગયા પછી કોઈને 12 વર્ષ, કોઈને 21 વર્ષ, કોઈને 14 વર્ષ વનવાસ ભોગવવાનો સમય આવ્યો. એક દિવસ માટે પોતાના પતિ માટે નેગેટિવ વિચાર નથી કર્યો. દરેક વખતે એમની આંગળી ક્યાં ગઈ હતી? કપાળ પર. એમનો વાંક નથી, મારા કર્મનો વાંક. અને કર્મ જો સમજાયું હોય, ડ્યુ ટુ નવતત્વ, નવકાર પશુને આવડે છે, નવતત્વ પશુને નથી આવડતા, તમને આવડે છે, તમે જુદા પડો છો. ડ્યુ ટુ નવતત્વ આવી વિદ્યા કમસે કમ તમારી પાસે આવશે, તમારા પરિવારમાં આવશે, એની સમાધિ ટકી જશે. સાતમો વૈભવ વિદ્યા વૈભવ.